નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શ્રી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડમાં આદિવાસી મહિલાઓ બચત કરે છે. આ મંડળીના છોટાઉદેપુર, પાવીજેતપુર અને નસવાડી એમ ત્રણ કેન્દ્રો પૈકી નસવાડી તાલુકાનું કેન્દ્ર અગ્રસ્થાને છે. છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામના ગીતાબેન રાઠવાએ ડોન બોસ્કો સ્કૂલમાં 12 સુધી અભ્યાસ કર્યો છે. ગીતાબેન આજે છોટાઉદેપુરમાં શ્રી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ ચલાવે છે. ગીતાબેન રાઠવાના જણાવ્યા અનુસાર તેઓ વર્ષ 2021માં મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત રાજપીપળા સમાજ સેવા મંડળમાં જોડાયા હતા. આ મંડળ એ દક્ષિણ વનબંધુ વિસ્તારમાં મહિલાઓને નાની નાની બચત એકત્ર કરી સંકટ સમયમાં તેમને મદદરૂપ થાય છે. આ મંડળીના કુલ 14 કેન્દ્રો પૈકી છોટાઉદેપુર, પાવીજેતપુર અને નસવાડી એ હાલમાં કાર્યરત છે. આ સહકારી મંડળીમાં 1500 મહિલાઓ સભ્યપદ ધરાવે છે અને તેમની બચત 20 લાખ રૂપિયા સુધી જઈ પહોંચી છે. આદિવાસી મહિલાઓ શ્રી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડમાં 110 રૂપિયા ભરીને સભ્યપદ મેળવી શકે છે. હાલ છોટાઉદેપુર કેન્દ્રમાં 1002 મહિલા સભાસદો છે, જેમની બચત 4 લાખ રૂપિયા આસપાસ છે. મહિલાઓ પોતાની અનુકૂળતા મુજબ બચત કરી નાણાં જમા કરાવે અને 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની બચત જમા કરાવી શકે છે. આ 1 વર્ષથી બચત ઉપર મહિલાઓને ધિરાણ પણ આપવામાં આવે છે. આ સહકારી મંડળી મહિલાઓને તેમની બચત ઉપર વર્ષના 4% લેખે વ્યાજદર પણ આપે છે, જ્યારે ધિરાણ ઉપર વર્ષના 15% લેખે વ્યાજ આપવામાં આવે છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.